હેલો એવરી શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ સંચાલિત ઇંગ્લિશ જેમાં સેકન્ડ પોયમ પેન્સિલ જેનું ટાઇટલ છે એનો અભ્યાસ આપણે કરીશું માય ડિયર ફ્રેન્ડ્સ લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન્સ આપણે સમજીશું પણ અહીંયા હું એક વાત ચોક્કસ તમને જણાવીશ કે મિત્રો આપણે આ પોયમનું ટાઈટલ પેન્સિલ કેમ આપવામાં આવ્યું છે અહી જયંત પરમારની જે દીકરી છે બહુ નાનકડી દીકરી છે એ દીકરીએ પોતાના મનની અદભુત કલ્પનાઓ એક પેન્સિલ દ્વારા કાગળ પર એને શું કરી છે દોરી છે એટલે જ તો આ પોયમનું ટાઈટલ

અહીંયા મિત્રો લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર એનો અર્થ શું થાય કે આ જે દીકરી છે એ શું કરી રહી છે પેન્સિલ ને સંચા વડે છોલી રહી છે મિત્રો આપ ચિત્ર જોઈ રહ્યા છો દેખાય છે ને શું કરી રહ્યા છે અહીંયા એ જયંત પરમારની નાનકડી દીકરી પેન્સિલ ને સંચા વડે શું કરી રહી છે છોલી રહી છે ઓકે સો મારી દીકરી નાનકડી વહાલી દીકરી પેન્સિલ ને શું કરી રહી છે સંચા વડે છોલી રહી છે જો આગળ ધ ધ સ્કાય ઓફ વ્હાઈટ પેપર એટલે કે સફેદ રંગનું જે કાગળ છે એને કોની સાથે સરખાવવામાં આવ્યું છે સ્કાય એટલે કે આકાશની સાથે સરખાવવામાં આવ્યું છે સફેદ રંગનું આકાશરૂપી કાગળ પર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઈટ એટલે કે પ્રકાશ ભરાવવાની શરૂઆત થઈ રહી છે પ્રકાશ ભરાવવાની શરૂઆત મીન્સ કે અહીંયા એ નાનકડી દીકરી સફેદ રંગના કાગળ પર શું કરી રહી છે તો કે પેન્સિલ વડે ચિત્રો દોરી રહી છે ચિત્ર દોરવાની અહીં શું કરવામાં આવી રહી છે શરૂઆત કરવામાં આવી રહી છે સો જુઓ કેવા કેવા ચિત્રો એને દોર્યા છે ખૂબ જ અદભુત કલ્પના છે આ દીકરીને જુઓ પહેલું ચિત્ર ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી એટલે કે મિત્રો કાળા રંગનું જે પક્ષી છે એ શું કરી રહ્યું છે ફ્લાઈંગ એટલે કે ઉડી રહ્યું છે કોની સાથે વિથ ધ ટ્રી વૃક્ષની સાથે જો અહીંયા આ ચિત્રમાં જોઈ રહ્યા છો કે કાળા રંગનું એક પક્ષી પણ આપણને દેખાઈ રહ્યું છે અને એની સાથે એક વૃક્ષ પણ છે એ વૃક્ષ સાથે એ શું કરી રહ્યું છે કાળા રંગનું કાળા રંગનું પક્ષી ઉડી રહ્યું છે

અહીંયા લાયન એટલે કે સિંહ શું કરી રહ્યો છે હેવિંગ અ કન્વર્ઝેશન કન્વર્ઝેશન એટલે વાતચીત કરી છે કોની સાથે ગાય સાથે કાવ એટલે શું થાય ગાય જુઓ મિત્રો અહીંયા ચિત્ર આપ્યું છે તમને બોલો ક્યારે જોયું છે ખરી આવું ચિત્ર ક્યારે તમે અદભુત ચિત્ર છે એકદમ અલગ આપણે પણ ચિત્રો બાળપણમાં નાના હતા આઠમા નવમાં ધોરણ સુધી આપણે પણ ચિત્રો તો દોર્યા જ છે પણ આવા ચિત્રો આપણે ક્યારેય નહીં દોર્યા પણ આ નાનકડી દીકરીએ શું કર્યું છે ખૂબ જ અલગ ચિત્રો દોર્યા છે એટલે કે અહીંયા આ જે લાયન છે એ શું કરી રહ્યો છે કાવ સાથે કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરી રહ્યો છે જો આગળ શું કહે છે તે અ વન આઈડ સન એક આંખવાળો સૂર્ય કેટલી આંખવાળો એક આંખવાળો સૂર્ય ક્યાં છે ઓન ધ બ્લેક ટ્રી કાળા રંગના વૃક્ષ પર છે વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર એટ કે જેના પર વાદળોનું પેચ પેચનો મતલબ થાય છે થિગડું શું થાય છે થીગડું કાળા રંગના જે વૃક્ષ છે એ કાળા રંગના વૃક્ષ પર એક આંખ વાળો સૂર્ય છે અને એ એક આંખ વાળા સૂર્યની આજુબાજુ શું દેખાઈ રહ્યું છે પેચ પેચ એટલે કે શું દેખાય છે અહિયાં તો કે થીગડું દેખાય છે ઓકે જો આપ ચિત્રની અંદર આપ જોઈ શકો છો મિત્રો

એના પર એક ભૂરા રંગની માછલી શું કરી રહી છે તો કે ભાઈ ફ્લાઈંગ એટલે કે ઉડી રહી છે જો આપ ચિત્રની અંદર જોઈ રહ્યા હશો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ બાજુ પર તમે જુઓ છો વાદળો છે વાદળોના કપાળ પર કોણ છે ભૂરા રંગની માછલી છે જો નેક્સ્ટ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ યલો એટલે કે પીળા રંગનું બટરફ્લાય છે બટરફ્લાય નો મતલબ શું થાય આપણે કહીએ છીએ મિત્રો યાદ રાખજો કે આપણા જેવા માનવી પણ જો અગર પાણીના ધોધ નીચે ઉભા રહે તો એ ધોધને ખમી નથી શકતા તો અહીંયા પતંગિયું કઈ રીતના ખમી શકતું હશે પણ અહીંયા કેવું છે કે નાનકડી બચ્ચી એ બહુ જ સરસ મજાના શું કર્યા છે ચિત્રો દોર્યા છે એટલે અહીંયા એણે પીળા રંગનું જે પતંગિયું છે એ શું કરી રહ્યું છે એણે જે દોર્યું છે ને એમાં શું બતાવવામાં આવી રહ્યું છે તો કે પીળા રંગનું જે પતંગિયું છે એ પાણીના ધોધમાં શું કરી રહ્યું છે તો કે સ્વિમિંગ એટલે કે તરી રહ્યું છે જો આગળ શું કહેイ છે તે હવે જોઈએ માય ડાર્લિંગ ડોટર એટલે કે મારી વાહલી દીકરી ડાર્લિંગ નો મતલબ શું થાય વાહલી બરોબર જરૂરી નથી કે ભાઈ આ બીજા સેન્સમાં લેવાય પણ અહીંયા ડાર્લિંગ નો અર્થ શું થાય વાહલી અથવા વાહલો મારી વાહલી ડોટર એટલે કે દીકરી ઇન હર એક્સ્ટસી એક્સ્ટસી નો મતલબ થાય છે અત્યંત આનંદમાં જેને આપણે કહીએ છીએ અત્યંત ખુશ છે કોણ ખુશ છે મારી નાનકડી દીકરી ઇઝ બેઝી ડ્રોઈંગ અને એ ચિત્રો દોરવામાં વ્યસ્ત છે બરાબર છે સ્ટ્રેન્જ પિક્ચર્સ કેવા પિક્ચર દોરે છે અહીંયા સ્ટ્રેન્જ સ્ટ્રેન્જ નો અર્થ શું થાય મિત્રો વિચિત્ર જેને આપણે કહીએ છીએ અદભુત અજાયબી ચિત્રો દોરવામાં મારી નાનકડી દીકરી શું છે તો કે વ્યસ્ત છે જુઓ આપણે આ ચાર લાઈન નો એક્સપ્લેનેશન ફરી એકવાર જોઈ લઈએ મારી વાહલી દીકરી અત્યંત આનંદમાં છે અને આનંદની સાથે સાથે છે તો કે બહુ જ વ્યસ્ત છે શું વ્યસ્ત છે શું કામ કરી રહી છે તો કે ભાઈ એ વ્યસ્ત એટલી બધી છે કે એ ચિત્રો જ દોરી રહી છે અને ચિત્રો ચિત્રો દોરવામાં શું છે છે વ્યસ્ત પણ કેવા સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર ચિત્રો દોરવામાં શું છે વ્યસ્ત છે નેક્સ્ટ જો શું કહે છે બટ વેન માસ્ટર સ્કૂલ માસ્ટર એટલે કે શાળાના શિક્ષક ગીવ હર હોમ્બર શું આપે છે હોમવર્ક આપે છે માય ડાર્લિંગ ડોલ ડાર્લિંગ નો મતલબ થાય છે ફરીથી વાહલી બરાબર છે અને ડોલ નો મતલબ થાય છે ઢીંગલી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર શું કરી રહી છે અહીંયા કે મારી વાહલી ઢીંગલી બ્રેક્સ બ્રેક્સ નો મતલબ શું થાય તોડી નાખવું ધ ટીપ ઓફ ધ પેન્સિલ આ જે છે ને પેન્સિલ એ ટીપ ટીપ એટલે કે અણી જેને આપણે કહીએ છીએ એ અણીને શું કરી નાખે છે તોડી નાખે છે ઇન એંગર કઈ રીતે તો કે ગુસ્સામાં આવે આપણે પણ ભણીએ છીએ એટલે આપણને ખબર છે કે ભાઈ સર આપણને ક્લાસની અંદર આપણે ભણતા હોઈએ અને સર જો આપણને એમ કહે કે ક્લાસની બહાર થઈ જા ગેટ આઉટ ઇન માય ક્લાસ નીકળી જા ક્લાસની બહાર સાહેબ એ પોસાય આપણને પણ જો અગર સર આપણને લેસન આપે તો આપણા મોડા શું થઈ જાય વાંકા થઈ જતા હોય છે એટલે અહીંયા પણ જ્યારે સ્કૂલના શિક્ષક જૅન્ડ પરમાણની દીકરીને શું કરે છે હોમવર્ક આપે છે ત્યારે એમની દીકરીને બહુ જ ગુસ્સો આવે છે કેમ તો કે ભાઈ એને ચિત્રો દોરવા છે ને અહીંયા જે માસ્ટર્સ છે એ શું કરી રહ્યા છે તો કે માસ્ટરો હોમવર્ક આપી રહ્યા છે એટલે અહીંયા એ શું કરે છે ગુસ્સામાં આવીને આ પેન્સિલ પેન્સિલને નો પેન્સિલની અણીને શું કરી નાખે છે તોડી નાખે છે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ અને જે આ કેન્ડલ ઓફ ધ પેન્સિલ અહીંયા કેન્ડલનો મતલબ તો મીણબત્તી થાય છે પણ પેન્સિલને અહીંયા મીણબત્તીની જ્યોત સાથે સળખાવા આવ્યું છે જો શું કહે છે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ એક્સ્ટિંગ્વિશનો મતલબ શું થઈ જાય ઓલવાઈ જવું જેને આપણે કહીએ છીએ બુઝાઈ જવું જેને આપણે કહીએ છીએ જો અહીંયા ચિત્ર આપ્યું છે કે જ્યારે જ્યારે અગર કોઈ પેન્સિલની નોક પેન્સિલની અણી તૂટી જાય એટલે એની ધાર શું થઈ જાય મુઠ્ઠી થઈ જતી હોય છે આ ચિત્રની અંદર આપ જોઈ રહ્યા છો ઓકે ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર અને ફક્ત અને ફક્ત સ્મોક એટલે કે ધુમાડો રિમેન્સ એટલે રહેવું ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ રંગના કાગળ પર ફક્ત અને ફક્ત શું રહી જાય છે ધુમાડો જ રહી જાય છે બરાબર છે એનો અર્થ કે જ્યારે તમને યાદ હોય મિત્રો કે આપણે ઘરમાં આગળ લાઇટ ન હોય અને મીણબત્તી સળગાવી હોય અને મીણબત્તીને જ્યારે આપણે ઓલવી દઈએ છીએ ત્યારે એની જ્યોત શું થઈ જાય છે ઓલવાઈ જાય છે પણ હા રહી શું જાય છે ફક્ત અને ફક્ત ધુમાડો રહી જાય છે બસ એ જ રીતના અહીંયા સફેદ રંગના આકાશરૂપી કાગર પર તમને શું દેખાય છે તો કે ભાઈ ફક્ત અને ફક્ત ધુમાડો જ રહી જાય છે સો ખ્યાલ આવ્યો હશે આપ સૌને મિત્રો જો અહીંયા આપણા જે પોએટ છે જે કવિ છે એમનો પરિચય આપવામાં આવ્યો છે જયંત પરમાર જેમનું નામ છે અને મિત્રો આ ને ટ્રાન્સલેશન કોણે કર્યું છે બેદર ભક્તે કર્યું છે આપણા જયંત પરમારનું આ ચિત્ર છે આપ જોઈ રહ્યા છો એમનો જન્મ ઇલેવનથ ઓક્ટોબર નાઇન્ટીન ફિફ્ટી ફોર ઓગણીસો ને ચોપ્પન અગિયારમી ઓક્ટોબરના રોજ એમનો જન્મ થયો હતો બહુ જ સરસ મજાના એમણે કાવ્યો રચ્યા છે અને આ સરસ કાવ્યોમાં સૌથી અદ્ભુત અને સૌથી શ્રેષ્ઠ કાવ્ય વિશે આપણે હમણાં થોડી વાર પહેલા જ ભણ્યા છીએ સો માય ડિયર ફ્રેન્ડ્સ આઈ હોપ કે આપ સૌને ખ્યાલ આવ્યો હશે સો મુલાકાત થશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ફોર ધ ડે એન્ડ હેવ અ નાઇસ ડે